રશિયા વિરુદ્ધ યુક્રેન યુદ્ધને આજે 25મી માર્ચે એક મહિનો પૂરો થયો, છતાં આરપાર કી લડાઈનો ન ઇસ પાર કે ન ઉસ પાર ફેસલો કેમ આવ્યો નથી? યુક્રેનનું કયું અદ્રશ્ય બળ આખરે બળુકા રશિયાને ભારે પડી રહ્યું છે? જ્ઞાન વિજ્ઞાનના વિવિધ વિષયો પર હર્ષલ પુષ્કરણાનો જ્ઞાન સંવાદ વિમર્શ. વિન્સ્ટન ચર્ચિલે કહેલું કે મરણીયા સંઘર્ષની સ્થિતિમાં જ સામાન્ય માણસની અંદર છુપાયેલો બળવીર બહાર નીકળે છે અને કપરા સંજોગો સામે બાદ ભીડવા માટે મેદાને પડે છે. આ વાત યુક્રેનની ખમીરવંતી પ્રજાએ 100% સાચી પુરવાર કરી દેખાડી છે. ફેબ્રુઆરી 24, 2022ના રોજ યુક્રેન અને રશિયા વિરુદ્ધ યુદ્ધ શરૂ થયું તે દિવસની વિમર્શ વિડીયોમાં કહેલું કે પણ શુકલકડી વિરુદ્ધ સુમો પહેલવાનના દંગલમાં ચિત્ત કોણ થાય એ તો ખેલ ખેલાતા પહેલાં જ નક્કી હતું. ક્યાં રશિયાનું 29 લાખ સૈનિકોનું બળવત્તર સૈન્ય અને ક્યાં યુક્રેનની માત્ર 11 લાખની ફોજ? પુતિનના શસ્ત્રાગારમાં 12,500 ટેન્ક તો યુક્રેન પાસે ફક્ત 2,500. આ ઉપરાંત તોપો, વિમાનો, હેલિકોપ્ટર્સ વગેરે દરેક બાબતમાં રશિયન સેના યુક્રેન કરતાં ક્યાંય વધારે મસલ પાવર ધરાવતી હતી. આ બધી આંકડાકીય માહિતી જોતા જગતને એમ લાગતું હતું કે રશિયન સૈન્યની સુનામી ગણતરીના દિવસોમાં યુક્રેન પર ફરી વળશે. પરંતુ યુક્રેનની ખમીરવંતી પ્રજાએ તે ધારણા આશ્ચર્યજનક રીતે ખોટી ઠરાવી દીધી. એવું તો શું છે એ પ્રજા પાસે જેના જોરે તેમણે રૂસી સેનાને કાંટે કી ટક્કર આપી? ટૂંકો અને ટચ જવાબ એક જ શબ્દનો છે, કેળવણી. કેળવણી શબ્દનો ગૂઢાર્થ સમજવા જેવો છે. આપણા માટે તેમાં એક અર્થપૂર્ણ લેસન પણ રહેલું છે. કોઈપણ દેશનું ભાવિ શું હશે તેનો આધાર દેશના બાળકો આજે શું ઘડતર પામી રહ્યા છે તેના પર રહેલો છે. યુક્રેનની વર્તમાન પેઢી રશિયા સામે ખમીર બતાવી શકી તેનો ઘણો જશ એ દેશની બાળવાર્તાઓને આપવો પડે. સામાન્ય રીતે બાળવાર્તાઓમાં ક્યાં તો જીવનના મૂલ્યો તથા સદગુણો સમજાવતા બોધ હોય અથવા તો કોઈ ચમત્કારોની વાત આવતી હોય. પરંતુ યુક્રેનની સૌથી પ્રચલિત બાળવાર્તાઓ ફાઇટિંગ સ્પિરિટ એટલે કે સંજોગો સામે બાથ ભીડવા પર આધારિત છે. વાર્તાના પાત્ર સમક્ષ એક પછી એક મુસીબતો આવતી રહે જેનો ઉકેલ તે કોઈ ચમત્કારિક શક્તિ વડે નહીં પણ પોતાના ખુદની માનસિક તથા શારીરિક શક્તિ વડે લાવતો હોય છે. કપરા સંજોગોને પીઠ બતાવી નાસી છૂટવાને બદલે સામી છાતીએ લડી લેવું એ યુક્રેનની બાળવાર્તાઓનો મુખ્ય હાર્દ છે. આવી કથાઓ યુક્રેનના સરેરાશ બાળકમાં હિંમત, નિડરતા અને આત્મવિશ્વાસ જેવા ગુણો ખીલવવામાં સહાયક બની. દેશના સમાજમાં તેવી વાર્તાની ઊંડી અસર કેટલી તેનું એક ઉદાહરણ કીવ શહેરમાં મુકાયેલું આ પૂતળું છે. વાર્તાનું એક યુક્રેનિયન પાત્ર તેમાં ડ્રેગનની સામે પડેલું દેખાય છે. ફેબ્રુઆરી 24, 2022ના રોજ રશિયાએ પહેલો ઝંઝાવાતી હુમલો કર્યો હતો. યુક્રેનના સેંકડો મકાનો તેમાં ધ્વંસ થયા. પરંતુ રૂસી હુમલાએ યુક્રેનિયનોમાં રહેલા હિંમત, નિડરતા અને આત્મવિશ્વાસ જેવા ગુણોને હચમચાવીને જાગૃત કરી દીધા. બાળપણમાં સાહસ વાર્તાઓ વાંચીને મનમાં રોપાયેલા આફત સામે બાદ ભીડવાના વિચાર બીજે હજારો યુક્રેનિયનોને સ્વેચ્છાએ રણભૂમિમાં ઉતારી દીધા. ટેરિટોરિયલ આર્મી તરીકે ઓળખાતી સ્વયંસેવી સશસ્ત્ર સેનામાં જોડાવા માટે અનેક યુવાનોએ યુક્રેનના લશ્કરી મથકની બહાર લાઈન લગાવી. યુદ્ધમાં ઘાયલોને લોહીનો અસ્ખલિત સપ્લાય મળી રહે તે માટે મોટી ઉંમરના સ્ત્રી પુરુષોએ બ્લડ બેંક ડોનેશન કેમ્પમાં રક્તદાન શરૂ કરી દીધું. ગ્રામ્ય વિસ્તારોના યુવકોએ તો પોતાનું અલગ ગેરિલા સૈન્ય રચી દીધું. રશિયન કાફલા પર ભાંગફોડિયા અને છાપામાર હુમલા કરીને નાસી છૂટવું એ તેમની ગેરિલા રણનીતિ હતી. યુક્રેનના વિવિધ શહેરોના સફાઈ કામદારો પણ મોડા ન પડ્યા. કચરામાં નાખી દેવાયેલી કાચની બોટલો તેમણે વીણી વીણીને એકઠી કરી. આ બોટલો ત્યારબાદ મોલોટો કોકટેલ નામના દેશી શસ્ત્રની બનાવટમાં કામ લાગવાની હતી. કાચની શીશીમાં પેટ્રોલ ભરી, મુખ પર સળગતું કપડું ભરાવી શીશીનો શત્રુ તરફ ઘા કરાય તે દેશી બોમ્બને મોલોટો કોકટેલ કહે છે. સામાન્ય બોલચાલનો જાણીતો શબ્દ છે પેટ્રોલ બોમ્બ. લોખંડનું વેલ્ડિંગ કામ કરનારા યુક્રેનિયન કારીગરોએ રાષ્ટ્રરક્ષામાં પોતાનો કસબ અજમાવ્યો. રૂસી સેનાની આગેકૂચ રોકવા માટે તેમણે લોખંડમાંથી આડશો તથા રસ્તા પર બિછાવી શકતા ખીલાયુક્ત અવરોધો બનાવ્યા અને જે તે ઠેકાણે જે તે સ્થળે તેને બિછાવી દીધા. યુક્રેનના મીડિયાને પણ સલામ કરવી પડે. દેશની કટોકટીના દ્રશ્યો બ્રેકિંગ ન્યૂઝ તરીકે ફરી ફરીને પ્રસારિત કરવાને બદલે મીડિયાએ રાષ્ટ્રહિતમાં ફાળો આપ્યો. ટેલિવિઝન ચેનલ પર યુક્રેનના લશ્કરી અધિકારીઓને તેડાવ્યા. આગેકૂચ કરી રહેલા રશિયન કાફલાના બળતણની પુરવઠા લાઈનો કેવી રીતે ઉડાવી દેવી, પેટ્રોલ બોમ્બ કેવી રીતે બનાવવો, ક્યાં અને કેવી રીતે તે બોમ્બનો ઘા કરવો, હુમલો કરીને શી રીતે નાસી છૂટવું વગેરે બાબતોની લશ્કરી અધિકારીઓએ લોકોને ટીવી મારફત રીતસર તાલીમ આપી. રશિયન સેના માટે બળતણ લઈને આવતા રૂસી ખટારાના ઘણા કાફલા યુક્રેનના જે તે પ્રાંતના ગામ લોકોએ પેટ્રોલ બોમ્બ વડે ફૂંકી માર્યા. આ મિશન ક્યારે અને કેવી રીતે પાર પાડવું તેની જાણકારી દેશની આમ જનતાને આપવા માટે
યુક્રેનના સંરક્ષણ મંત્રી પોતે ન્યૂઝ ચેનલ પર લાઈવ આવતા. યુક્રેનના સંસદ સભ્યએ વળી પોતાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને કામે લગાડી દીધા. દિવસનો ઘણો ખરો સમય સોશિયલ મીડિયા પર વિતાવતા વિદ્યાર્થીઓને એ સાંસદે એક મોટી જવાબદારી સોંપી. જવાબદારી એ હતી કે અડોશ પડોશના દેશોને મદદ માટે હાકલ કરો. ખાધા ખોરાકી, વસ્ત્રો, દવા, ઓઢવાના ધાબળા વગેરે ચીજવસ્તુઓની તેમની પાસે માંગણી કરો. સંસદ સભ્યના વિદ્યાર્થીઓ પોતપોતાના સોશિયલ મીડિયા વર્તુળમાં મદદની ટેલ નાખવા લાગ્યા. એકાદ બે દિવસમાં તો હંગેરી, જર્મની, ઇટાલી વગેરે જેવા યુરોપીય દેશોમાંથી મદદનો સપ્લાય ખટારા મારફત યુક્રેન સુધી આવવા લાગ્યો. રાષ્ટ્રહિતમાં ખેડૂતો પોતપોતાના ટ્રેક્ટરો લઈને યુક્રેનના જે તે શહેરોની સડક પર ઉતરી આવ્યા. બળતણ ખૂટી ગયા પછી તજી દેવાયેલી રશિયન ટેન્કોને સાંકળ વડે ટો કરીને તેઓ લઈ જતા હતા. એ વાત જુદી કે ટેન્કને ભંગારમાં કાઢવાથી તેમને ઠીક ઠીક રકમ મળી, પરંતુ દેશને ફાયદો એ થયો કે શત્રુનું એક મારકણું શસ્ત્ર થાળે પડી ગયું. આ બધા ઉદાહરણો યુક્રેનિયન લોકોની ખુમારીના અને ફાઇટિંગ સ્પિરિટના છે. મર્યાદિત શસ્ત્રો અને મર્યાદિત સૈનિકો હોવા છતાં યુક્રેને તેના કરતાં અનેક ગણા બળુકા રશિયનોને દિવસો સુધી લડત આપી. આ લડત તે ખેલી શક્યું તેમાં દેશની પ્રજાની અંદર નાનપણમાં બાળવાર્તાઓ થકી જાગૃત થયેલા ફાઇટિંગ સ્પિરિટનો ઘણો મોટો ફાળો છે. આ ફરક છે શિક્ષણ અને કેળવણી વચ્ચે. શિક્ષણ બાળકને દેશનો નાગરિક બનાવે, જ્યારે કેળવણી દેશ માટેનો નાગરિક બનાવે છે.